नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय BA એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ અથવા તો ગુજરાતીમાં કહેવાય, વારંવાર કહેવાની જરૂર નથી. આગળ આપણે 1-4 ચેપ્ટર ભણ્યા, આયોજન કર્યું, આયોજન કર્યા પછી એની વ્યવસ્થા કરી. તો વ્યવસ્થા કરો પછી મિત્રો સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થાની પણ જરૂર પડે છે. તો કર્મચારી વ્યવસ્થા, તો પહેલાં તો ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, તો આપણને અત્રે એ ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે. મિત્રો, 5મું ચેપ્ટર બોર્ડમાં 10 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું? 10 ગુણનું. 10 ગુણનું જે પૂછાય છે એમાં તમારે એક ટૂંકો પ્રશ્ન પૂછાય, 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય અને 5 માર્ક્સનો પ્રશ્ન કર્મચારી વ્યવસ્થામાંથી પૂછાય અને પૂછાય જ છે. બરાબર. હવે આગળ જતાં, હજી આપણે ફેસ ટુ ફેસ મુલાકાત થઈ નથી એટલે હું તમને ખાલી હિંક આપી દઉં છું કે આ વર્ષે કોરોનાની મહામારીને લીધે તમારો જે અભ્યાસક્રમ કપાયો છે તેની સાથે સાથે પેપર સ્ટાઇલ પણ થોડી બદલાયેલી છે. એ જ્યારે આપણે મુલાકાત થશે તો ત્યારે, નકર તમને સ્પેશિયલથી લાસ્ટમાં એનો અલગ વિડીયો બનાવી અને સમજાવી દેવામાં આવશે. તો આપણે કર્મચારી વ્યવસ્થાની બેઝિક માહિતી લઈએ. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું છે. શરૂઆતના તબક્કે તેમાં કોઈ પણ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી અથવા તો ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ થઈ હતી. પરિણામે કર્મચારીનું શોષણ થવાની શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આગામી સૂઝ ધરાવતા સંચાલકોએ સમજાવ્યું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં કેવા લાગણીશીલ કર્મચારી વધુ અગત્યના છે. એટલે કે પહેલાં કામ કરવાનું, કામ ગમે એમ કરીને કરવાનું, કર્મચારીનું સંપૂર્ણ શોષણ થતું. આવી બધી પ્રવૃત્તિમાં ધીરે ધીરે સમય જતાં સંચાલકોને સમજાયું કે જે સાધન સામગ્રી નિર્જીવ વસ્તુ છે, યંત્ર સાધન સામગ્રી, એની કરતાં આપણા ગતિશીલ લાગણીશીલ કર્મચારી છે એ ધંધાકીય એકમ માટે વધુ મહત્ત્વ ધરાવે છે. આગળ જઈએ. તેઓએ સમજાવવાનું ને પરિણામે કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂર અનુભવી. પહેલાં આડેધડ મિત્રો ભરતી કરી લેવામાં આવતી, પરંતુ અત્યારે પદ્ધતિસર, વિગતસર બધી પ્રવૃત્તિ આગળ વધે છે. તો એની આપણે વાત કરીએ, જો તમારી જ વાત કરીએ, તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હો અને ત્યાં કામ કરો છો, માલિક તમને જેમ ફાવે એમ બોલે, જબરદસ્તી કામ કરવું, આપણે ખબર હોય કે આ કામ ખોટું થઈ રહ્યું છે છતાં પણ એની હુકુમશાહી સહન કરવી, એ પરિસ્થિતિમાં ત્યાં તમે ક્યાંય સલાહ સૂચન આપો નહીં. પરંતુ જ્યાં તમને કામ આપી સાથે તમારે જ વિચારીને કાર્ય કરવાનું છે તો તમે ત્યાં બેસ્ટ કામ કરી શકો છો. કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્ત્વનું ધરાવે છે. તે વ્યક્તિ વિકાસશીલ પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવતું હોય તથા વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવતી, પરંતુ કર્મચારી અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારી સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. જેટલા કર્મચારી કંપનીમાં કામ કરે છે મિત્રો, એની સાથે જ એને સંબંધ હોય છે. તો એક સામાન્ય અર્થ જોઈએ, સામાન્ય અર્થમાં પ્રશ્ન આ રીતના જ પૂછા, કર્મચારી વ્યવસ્થા એટલે શું? સામાન્ય અર્થમાં જણાવો, અથવા તો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? સામાન્ય અર્થમાં મિત્રો કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ તો અહીંયા જો એનો અર્થ આપે છે, આ આખો એનો અર્થ જ છે મિત્રો, થોડુંક અહીં લોંગ છે આવડું, આ એનો અર્થ છે.
सामान्य अर्थ में कर्मचारी व्यवस्था एटले एकम माटे जरूरी कर्मचारी मेळववा केळववा अने जाळववा साथे संबंध धरावे छे। आ अर्थने आ रीतना लखाय, सामान्य अर्थ में कर्मचारी व्यवस्था एटले जरूरी कर्मचारी मेळववा केळववा अने तेने जाळववानी प्रक्रिया कर्मचारी व्यवस्था कहेवाय छे। हवे बीजी बात आवे छे मित्रों, एनो विस्तृत अर्थ है, एनो सामान्य अर्थ है, एनो विस्तृत अर्थ, आ बे अर्थ अलग अलग छे। विस्तृत अर्थ में कर्मचारी व्यवस्था एटले कर्मचारी नी भर्ती पसंदगी तालीम बढ़ती अने निवृत्ति पछीना कार्यों समावेश थाय छे। तमारा बधा नामन में प्रश्न एम छे, साहेब आगे प्रस्तावना में आ शब्द आया, अत्यारे आ शब्द आया एटले हूँ छे कई ख्याल आव्यो? ने तो डीप में थोड़ी थोड़ी समझूती आपी दऊं। भर्ती एटले तमारे नवा कर्मचारी नी पसंदगी करवा, कंपनी में नवा कर्मचारी जोईए एटले लिस्ट बहार पाड़ो छो, तमे जे भर्ती करो छो ए पसंदगी एटले जे कर्मचारी नी अरजी आवी छे एमांथी आपणे योग्य कर्मचारी नी पसंदगी करवा। पसंदगी थया बाद ये कर्मचारी ने अपना धंधाकीय एकम में काम करवा माटे केवी रीतना पद्धति थी काम थाय छे एनी तालीम आपी, तालीम आप्या पछी बढ़ती, बढ़ती एटले जे कर्मचारी सारा में सारी रीते योग्य रीते काम करते हो, सारा में सारी रीते योग्य रीते काम करते हो तो एवं कर्मचारी ने आगळना विभाग में बढ़ती करवानी बराबर, एटले प्रमोशन आपवानुं अने निवृत्ति पछी के तमारी उम्र थई जाय पछीनी प्रवृत्ति केवी थवी जोईए। ए पछी प्रश्न आ रीतना बन छे, पहेलो प्रश्न मित्रों, कर्मचारी व्यवस्थानो अर्थ आपी तेनी लाक्षणिकता समझाओ। कर्मचारी व्यवस्थानो अर्थ आपीने तेनी लाक्षणिकता समझाओ। तो कर्मचारी व्यवस्था तमे गमे अर्थ लखी शको छो, तमने उल्लेख न कर्यो होय के सामान्य अर्थ में के विस्तृत अर्थ में तो तुम कोई पण अर्थ लखी शको, पण उल्लेख कर्यो होय इको में कोई अर्थशास्त्री नामे उल्लेख कर्यो होय, बीए में कोई संचालन शास्त्री नामे उल्लेख कर्यो होय बराबर छे, तो तमे लोको कोई पण अर्थ लखी शकता नथी, पण उल्लेख न कर्यो तो तमने जे बेस्ट लागे ए अर्थ लखी शको। हवे हुं अहींया अर्थ लखू, सामान्य अर्थ में कर्मचारी व्यवस्था एटले एकम माटे जरूरी कर्मचारी मेळववा केळववा अने जाळववानी प्रक्रिया एनी लाक्षणिकता, तो एनी लाक्षणिकता हाईलाइट करिए थोड़ी तो तमने वधारे आइडिया आवे। संचालननुं अगत्यनुं कार्य, कायमी प्रक्रिया, मानव संबंधों साथे निसंबंध, प्रवृत्ति गतिशील अने अन्य कार्य साथे संबंध, विस्तृत प्रवृत्ति, आ छ लाक्षणिकता मित्रों छे। अने सातमी लाक्षणिकता पण छे एनी नीचे मूड़ी खर्च ने रोकाण। हवे बीए में एक वस्तु हमेशा याद रखी, टॉपिक आवड़े तो तमने आगळनी बधी ज माहिती व्यवस्थित रीते आवड़े, नगर आवड़े नही तो जोईए। पहली लाक्षणिकता संचालननुं अगत्यनुं कार्य, मित्रों हकीकत छे संचालननुं अन्य कार्य जेवा कि आयोजन व्यवस्था धोरणी संकलन अंकुशनी जेम कर्मचारी व्यवस्था ए संचालननुं अगत्यनुं कार्य छे। रीजन ए छे तमे करोड़ों अब्जो रुपया नाखी अने कंपनी ऊभी करी होय परंतु एमां योग्य कर्मचारी न मळे तो तमे कंपनी संपूर्णपणे केवी छे निष्फळ छे। आगळ कायमी प्रक्रिया, कर्मचारी विना एकमनुं अस्तित्व शक्य नथी, एकमनी प्रवृत्ति ज्यां सुधी चालू रहे छे त्यां सुधी कर्मचारीओ रहे छे अने कर्मचारी व्यवस्थानुं अस्तित्व पण रहे छे। ज्यां सुधी तमारो धंधाकीय एकम चाले त्यां सुधी तमारे धंधामां कर्मचारी जोईए जोईए अने जोईए, एटला माटे कर्मचारी व्यवस्था एवी प्रक्रिया गणाय छे, कायमी प्रक्रिया गणाय छे। मानव संबंधो साथे निसंबंध, कर्मचारी व्यवस्थानो उद्देश्य योग्य कर्मचारी मेळवी तेमनो एकममां श्रेष्ठ उपयोग करवानो छे। कर्मचारी उत्पादननुं एकमात्र केवुं साधन छे, जीवित साधन छे, सजीव साधन छे, तेने लागणी अने स्वमान छे, तेनी साथे मानवताभर्युं वर्तन अपेक्षित छे जेथी ते मानव संबंध धरावे छे। हकીકત છે તમે ક્યાંક કામ કરતા હોય ને જેમ ફાવે આપણને કહીને કામ કરાવતા હોય તો આપણે ક્યાં સુધી કામ કરીએ? જ્યાં સુધી આપણી મજબૂરી છે ત્યાં સુધી, પછી એની જરૂર હોય ત્યારે આપણે છોડીને રહી આવીએ। એટલા માટે એને પણ કર્મચારી એક સજીવ સાધન છે, લાગણીશીલ છે, એટલે માટે એ કેવું છે માનવ સંબંધો સાથેની સંબંધ ધરાવે છે। પ્રવૃત્તિઓ ગતિશીલ બને, યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, કાર્યરત સતત ને સતત આગળ કાર્ય વધે છે।
अन्य कार्य साथ संबंध संचालन अन्य कार्य जेवा कि आयोजन व्यवस्था तंत्र दौरवणी संकलन अंकुश कर्मचारी व्यवस्था एम आयोजन भेड़ा व्यवस्था तंत्र भेड़ा कर्मचारी व्यवस्था भणी छी आग जैसे એટલે તમારે અંકુશે ભણવાનું આવશે દોરવણી પણ ભણવાનું આવશે એટલે બધા સાત કાર્યો એકબીજા સાથે કેવા છે જોડાયેલા છે વિસ્તૃત પ્રવૃત્તિ કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી પરંતુ કર્મચારીઓ મેળવવા કેળવવા જાળે અને તેનો વિકાસ કરવાનું કાર્ય પણ કરે છે મેળવે છે કેળવે છે એટલે કે બધી શીખવાડે શિખામણ પણ આપે છે શીખવાડે છે અને એની પાસેથી પણ શીખે છે એ પછી આવે છે સાતમું મૂડી ખર્ચ એટલે કે રોકાણ કર્મચારીઓની ભરતી તેની પસંદગી તાલીમ વિકાસ માટે કરેલા ખર્ચ એ ધંધાના ખર્ચ ન ગણાતા તેને જરૂરી મૂડી ખર્ચ એટલે કે રોકાણ પણ ગણવામાં આવે છે કેમ તમે અત્યારે આપણે સારા કર્મચારી મેળવવા માટે ભરતી કરશું બધું કરશું તો સમય જતાં એ જ કર્મચારી પાસેથી આપણને થોડું ઘણું આવક મળશે એટલે આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ રોકાણ કરીએ છીએ આથી કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા સંચાલનનું અગત્યનું કાર્ય બીજી કાયમી પ્રક્રિયા માનવ સંબંધ સાથે નિસંબંધ પ્રવૃત્તિઓ ગતિશીલ બને અન્ય કાર્યો સાથે સંબંધ વિસ્તૃત પ્રવૃત્તિ અને મૂડી ખર્ચ તમે મિત્રો જોઈ શકો છો આ બધા જ કાર્યો ટોપિક અને તમે કયા પ્રશ્નને લઈને માહિતી મેળવો છો એ તમને ખબર હોય એટલે બધી સમજૂતી આપમેળે તમે લખી શકો બીજો પ્રશ્ન આવે છે મહત્વ પ્રશ્ન આ રીતના પૂછાય પ્રશ્ન આ રીતે પૂછાય મિત્રો કે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી અને તેનું મહત્વ સમજાવો તો મહત્વમાં જે પેલી બધી માહિતી આપેલી છે એ તમારે લખવાની રહેતી નથી પરીક્ષામાં પણ સમજવા માટે જરૂરી છે તો આપણે જોઈ જ લઈએ ખાલી સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક એવું આગવું સ્થાન ધરાવે છે કે જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્વ પણ કેવું થતું ગયું વધતું ગયું કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મ વગરનું આડપિંજર જેવું છે બહુ મસ્ત શબ્દ કીધો છે મિત્રો અહીં જોવો તમને એવું કીધું છે કર્મચારી એક શબ્દ કીધો છે કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરનું હાડપિંજર જેવું છે આ હકીકત છે મિત્રો કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર હકીકત તમારી પાસે કરોડો રૂપિયાની કંપની હોય ખબર ને હડતાલ પાડે તો માલિક કેવા ઝૂકી જાય છે રીઝન કર્મચારી નથી જળ યંત્રોના માનવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે નવી નવી ટેકનોલોજી આવે એ ઉત્પાદન કરી શકે પણ અમુક લિમિટથી વધી શકતા નથી પરંતુ કર્મચારી એના સારામાં સારા પરિણામ પણ આપી શકે છે આગળ જોઈએ ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારી પણ વધુ રહેલો છે તેઓ એકમનું એકમાત્ર જીવન સાધન છે કોણ કર્મચારી તેમને ભૌતિક સાધનની કક્ષામાં મૂકી શકાય નહીં કારણ કે તેઓમાં લાગણી અમને સમાન છે તમે મશીનરી સાથે જ કર્મચારીને ગણો તો યોગ્ય નથી કેમ જેમ કે મશીન કેમ ખરાબ થાય તરત રિપેર કરવા દોડવા મળી છે એમ કર્મચારીને પણ સમય સાથે એનું વળતર યોગ્ય મળવું જરૂરી છે તેઓ ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં કારણ કે તેઓમાં લાગણીને સમાન છે અલગ અલગ આવડતો હોશિયારી અને સમજ છે એટલા માટે એવું કહીશ કહેવામાં આવે છે કે બહુ જ મસ્ત વાક્ય કીધું છે કે તમે તમારા કર્મચારીને સાચવો બાકીની બધી જ બાબતો તમારા કર્મચારી તમારો ખ્યાલ રાખશે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો તેઓ બાકીની બધી જ બાબતોનો ખ્યાલ રાખશે બીજું કહેવાય આ રીતના મહત્વમાં તો મહત્વમાં મિત્રો મુદ્દા આવે છે ચાલક બળ પ્રવૃત્તિઓ ગતિશીલ રહે સંચાલન અન્ય કાર્ય માટે જરૂરી
પછી આવે છે એકમના હાથ પગ દેખાતું નથી બરાબર, કર્મચારીઓમાં સંતોષ, સંબંધોમાં સ્વાધીનતા, એકમની પ્રતિષ્ઠામાં વધારો અને સતત ચાલતી પ્રક્રિયા. તો એમાં પહેલું જોઈએ ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તમે મશીનરી હોય તેની પાસે કામ કરે ટેકનોલોજી પ્રમાણે, એના પ્રોગ્રામ પ્રમાણે ચાલશે, પણ વિશેષ તમે કંઈ કરી શકો નહીં. એટલે કે તેનો ખ્યાલ અને સારામાં સારી સિદ્ધિ એ કર્મચારી દ્વારા જ આવી શકે છે. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થામાં ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે, સતત ને સતત કાર્યરત રાખે છે. આગળ સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, સંકલન, ધોરણી અને અંકુશ જેવા કાર્યો માટે પણ શું? તો કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. કારણ કે આ બધી પ્રક્રિયા કોણથી થાય? કર્મચારીની. તો એનો અવાજ કાંઈ થવાનું નથી. એકમના હાથપગ, મિત્રો હકીકત કીધું છે, ધંધાકીય એકમના હાથપગ કર્મચારીને જ ગણવામાં આવે છે. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથપગનું સ્થાન ધરાવે. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું, એક વિકલ્પ પૂછાય. આયોજનનું કાર્ય માનવ શરીરના કયા અંગ સાથે સરખાવી શકાય? તો મગજ. તો કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના શું? હાથપગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ શક્ય નથી. એક એક્ઝામ્પલ આપો. આપણા હાથપગ છે, આપણા મગજમાં વિચાર આવે કે આપણે અહીંયા જવું છે તો જ જાય ને. તમને એમ થાય નહીં કે અહીંયા નથી જવું, તમને હું હોય ને હાથપગ દોડાવે છે તમને? નહીં. મગજના વિચાર મળે ત્યાં ત્યારે જ કાર્ય કરે છે ને. એટલા માટે કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેઓ ઝડપી નિકાલ કરી શકે છે. એકમના કાર્યનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. પણ સમયસર અને યોગ્ય પ્રમાણની વહેંચણી અને યોગ્ય પ્રમાણની ફાળવણી અને સમાન ગણવામાં આવે તો સંબંધોમાં સ્વાધીનતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય, તેથી માલિક અને કર્મચારી વચ્ચેનો બંનેનો વચ્ચે સંબંધ વ્યવસ્થિત એટલે કે એકબીજાનું મળતું રહે છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં શું કરે છે? વધારો કરે છે. હકીકત છે. આપણે કર્મચારીનું નામ ઊભું થાય તો એ શેનથી થાય? કર્મચારીથી. મુકેશ અંબાણીની વાત કરીએ બરાબર છે, તો એની આજે કંપની એટલી બધી સક્સેસ, એટલી બધી બુલંદીઓ ઉપર છે, તેનું રિઝલ્ટ એના કર્મચારી. અત્યારે મુકેશ અંબાણી ખુદ તો કાંઈ બધું કામ કરવા જતો નથી. સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં સુધી કર્મચારીઓની જરૂર રહે છે. હવે કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહે છે. આ થયું મહત્ત્વ. મહત્ત્વના 8 ટોપિક મિત્રો ક્યાં ક્યાં? ચાલક બળ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે, સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી, એકમના હાથપગ, કર્મચારીઓમાં સંતોષ, સંબંધોમાં સ્વાધીનતા, એકમની પ્રતિષ્ઠામાં વધારો અને સતત ચાલતી પ્રક્રિયા. હવે પછીનો મિત્રો જે પ્રશ્ન છે, કયો પ્રશ્ન છે? માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. આ જે પ્રશ્ન છે, સોરી, તમારો જે આ પ્રશ્ન છે મિત્રો, કયો? તો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે વ્યવસ્થા. એ કોરોનાની મહામારીને લીધે જે 30% અભ્યાસક્રમ કપાણો છે, એ અભ્યાસક્રમમાં આ પ્રશ્ન ગણવામાં આવેલો નથી. ક્યાં સુધી? તો અહીંયા સુધી. જે આખો પ્રશ્નની વાત કરી દઉં તમને, અહીંથી લઈ અને અહીંયા સુધી આ પ્રશ્નની તમારે કાંઈ તૈયારી કરવાની નથી બરાબર. હવે આગળની પ્રક્રિયા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તૈયારી કરવી અતિ આવશ્યક છે. અસ્તુ.